દર્શક મિત્રો, આપને હું અત્યારે ગુજરાતની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. ગુજરાતમાં ગીર સોમનાથ નામનો જિલ્લો છે અને ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાનું વેલણ નામનું ગામ છે, જે કોડીનારથી લગભગ 10 કિલોમીટરથી આજુબાજુ થાય છે. અહીંયા સંજયભાઈ વાઘેલા નામના વ્યક્તિ છે. એમના મિસિસ એટલે કે એમના પત્નીને પ્રોબ્લેમ ઘણા બધા હતા, તો એ પ્રોબ્લેમ કેવી રીતે શરૂ થયા હતા તો જાણકારી મેળવશું એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? નયનાબેન વાઘેલા. હવે નયનાબેન, તમને આમ શું તકલીફ હતી? મને માથું દુખતું, હાથ પગ દુખતા, સાથીમાં મૂંઝારો થતો, પછી એવું બધું થતું. હા, પછી આમ ગાંઠો વળી ગઈ હતી, હાથમાં ગાંઠો થતી હતી. બીજું? હા, સહેરો ફીકો પડી ગયો હતો. હા, ને પેટમાં દુખતું, સાથીમાં મૂંઝારો થતો, એવું બધું થતું. પાણીનું કંઈ કહેતા હતા તમે? શું કહેતા હતા? પાણી, સફેદ પાણી પડતા. અચ્છા, આ પ્રોબ્લેમ તો વાળ ખરતા હતા. તો આટલા ઘણા બધા પ્રોબ્લેમો તમને આમ થયા હતા શેના કારણથી? ડાયાબિટીસથી. ઓકે, ડાયાબિટીસ તમારો. હવે ડાયાબિટીસ તમારું કેટલું, હાઈએસ્ટ કેટલું, વધારે વધારે કેટલું હતું? મારું હાઈએસ્ટ 400 લગણ હતું. 400 સુધી? હા. તો આમાંથી તમને આટલી બધી તકલીફો થતી હતી, આમાં તમે દવા કઈ કઈ જગ્યાએથી લીધી હતી? દવા ક્યાં ક્યાં લીધેલી? કોડીનારથી લીધી હતી, રાજકોટ લીધી હતી, વેરાવળથી લીધી. અચ્છા, રાજકોટ, કોડીનાર અને વેરાવળ. તો રાજકોટની સારવાર તમે શું લીધી હતી નયનાબેન? રાજકોટની સારવાર ડાયાબિટીસની લીધી હતી, પણ એ લોકો એમ કહેતા કે માનસિક બીમારી છે. માનસિક બીમારી છે. અને ત્યાં તમે કંઈક દાખલ કરવાનું કહેતા હતા તો? આઈસીયુમાં 3 દિવસ રાખી હતી. રાજકોટ 3 દિવસ તમને આઈસીયુમાં રાખેલા અને માનસિક બીમારી છે આવું કહી દેલું. હા. અને એ સિવાયને આજે તમારા બીજા લક્ષણો તમે કહેતા હતા તો પીંડી ઉકળતી હતી, પેટમાં દુખતું હતું, સફેદ પાણી પડતા હતા, ચહેરો ફિક્કો થઈ ગયો હતો અને પેટમાં દુખતું હતું અને લોહીની ગાંઠો થઈ ગઈ. આવા પ્રોબ્લેમો તમને ઘણા બધા પ્રોબ્લેમો હતા, 400ની આજુબાજુ તમારું ડાયાબિટીસ હતું. તો તમે દવા કેટલી લેતા હતા એમાં? દવાઈમાં 2 ટેમ લેતી હતી. કેટલી કેટલી? 2 કેપ્સ્યુલ સવાર સાંજ 2 કેપ્સ્યુલ. તો એ દવાથી કોઈ ફાયદો થયેલો તમને? ના, એમનો તો ફાયદો થયેલો. આમ કંઈક વધી જાય, કંઈક પગું દુખે, હાથું દુખે, માથું દુખે, એ બધું તકલીફો થતી હતી. હા, તો એ દવાથી તમને ફાયદો, સાથીમાં મૂંઝારો થતો હતો, હવે આ બધી જ તકલીફો તમને દવાથી ફાયદો નથી થયો, તો ફાયદો થયો છે શેનાથી તમને? મને ફાયદો આનાથી થયો છે, આ પાવડરથી. મિત્રો, આ નેટસર્ફ કંપનીનો નેચરામોર નામનો પાવડર છે, આ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે એવું અહીંયા તમે વાંચી રહ્યા છો. આ પાવડર અને સાથે બીજું શું લીધેલું છે નયનાબેન તમે? એની સાથે આ કેપ્સ્યુલ લીધેલી છે. આ કેપ્સ્યુલના પેકેટ તમે કેટલા પૂરા કરેલા છે? આ બોક્સ કેટલા પીધા છે? એક બોક્સ અને પાવડરના ડબ્બા? એક ડબ્બો. હવે જે તમને તકલીફો નયનાબેન થતી હતી એમાંથી કોઈ તકલીફ ખરી અત્યારે? નહીં, અત્યારે મને કંઈ નથી થતું. મિત્રો, અત્યારે તમે નયનાબેનનો ચહેરો જોઈ રહ્યા છો, એકદમ ચહેરાની લાઇટ છે, મતલબ સ્કિન એકદમ લાઇટમાં આવી ગઈ છે અને તકલીફો થતી હતી બધી જ તકલીફો સારી થઈ ગઈ છે. તો તમને આ વસ્તુ લેવાથી સંતોષ તો ખરો ને? હા, સરસ.